स्त्री कोण छे? दीकरी, प्रेमिका, पत्नी के पछी माता? शुं छे स्त्रीनुं अस्तित्व? कदाच आ प्रश्ननो जवाब लईने आवी रह्युं छे 21मुं टिफिन। आ फिल्मनी स्टोरी राम मोरीनी शोर्ट स्टोरी 21मुं टिफिन पर आधारित छे અને તેના વિશેની ડિટેલ આપતો વિડીયો અમારી ચેનલ પર છે જ, એટલે આજે ટ્રેલર રિવ્યુમાં સ્ટોરી સિવાયની બીજી બધી વાતો કરીશું। સૌથી પહેલા જો ટ્રેલરમાં ઉડીને આંખે વળગે એવી વસ્તુ હોય તો તે છે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને કલર્સ। જેટલી સુંદર સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે તેટલી જ કાળજી કલર કરેક્શનમાં કરવામાં આવી છે। એક પણ ફ્રેમમાં કલર ટોન જરા પણ વધતો ઓછો નહીં લાગે। હેલ્લારો ફિલ્મ તો તમે જોઈ જ હશે। હેલ્લારોની લીલા એટલે કે નીલમ પંચાલનું એક નવું જ રૂપ તમને આ ફિલ્મમાં જોવા મળશે। એક આધેડ વયની ગૃહિણીના પાત્રમાં નીલમને જોતા જાણે આપણી આસપાસમાં જ રહેતી કોઈ સ્ત્રીને જોતા હોઈએ તે હદે સાહજિક તે આ ફિલ્મમાં લાગી રહ્યા છે। નીલમની સાથે નેત્રી એક એવી દીકરી જે માં સાથે લડતી ઝઘડતી રહે છે પણ પ્રેમ પણ કરે છે। 21મું ટિફિનના નવા ક્લાયન્ટ તરીકે રોનક કામદાર એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે। ઓવરઓલ ટ્રેલરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક નવી દુનિયામાં લઈ જવા પૂરતું સાબિત થશે। ટ્રેલરમાં સાંભળવા મળતા એક એક ડાયલોગ્સ મીનિંગથી ભરપૂર છે। મારા જેવડી થઈશ ને પછી ખબર એ નહીં પડે ક્યારે દાજી ક્યાં દાજી। આપણી પાસે રહેવા માટે ઘર છે, 3 ટાઈમ જમી શકે એટલું ફૂડ છે, તો પછી જોઈએ શું? હા બધું તો જેલમાં એમ છે। તને સારું લાગે છે હસવાનું? એટલે મને નથી આવડતું તો તું શીખવાડ ને બેટા। ટ્રેલરમાં જે કેપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એક સ્ત્રીના હૃદયની વાત કહેવા માટે પૂરતો છે। કોઈ પણ સ્ત્રી હોય તેને પોતાની પ્રશંસા ગમતી જ હોય છે, પરંતુ દરેક ઘરમાં હંમેશા તેના પતિ અને બાળકો દ્વારા તેની ઉપેક્ષા થતી હોય છે, અને એટલે જ જ્યારે કોઈ બહારનો વ્યક્તિ તેની પ્રશંસા કરે ત્યારે તેની દુનિયા કલરથી ભરપૂર થઈ જતી હોય છે। તે પોતાની જાતને જીવંત માનવા લાગે છે, પરંતુ આ કલરફુલ જિંદગી શાશ્વત છે કે આભાસી? આનો જવાબ તમને ટ્રેલરના અંતમાં મેહુલ સુરતીના અવાજમાં મળી જાય છે, જેમાં આખી ફિલ્મનો હાર્ટ સમજાયેલો છે। બે એક કંકર નાખીને ઉડી ગયો છે ઘાઘરો, જવાનો સમય શું ચનારને જ હોય છે, ગાગર અધૂરીની અધૂરી જ રહી ગઈ, તરસ શું પીનારને જ હોય છે। ટૂંકમાં આર્ટ અને કોમર્શિયલ ફિલ્મ વચ્ચેનો તફાવત ભૂસી નાખતી 21મુ ટિફિન ફિલ્મ તમને ટ્રેલર પરથી જોવા માટે લલચાવે તો નવાઈ નહીં, જેના માટે તમારે વધારે રાહ જોવાની જરૂર નથી, કેમ કે ફિલ્મ 10 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રજૂ થવાની છે। તમને આ ટિફિનની સુવાસ કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો, સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।